તો બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રાહત આપવાથી ઇન્કાર કર્યો છે. ચુડાસમા ઉપર ચૂંટણી જીતવા માટે અહીં તેઓએ ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણી વખતે ધોળકા બેઠક ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિજયી થયા હતા, ત્યારે જે અંગે અહીં ચુડાસમાએ અશ્વિન રાઠોડની ઇલેક્શન પિટિશન કોર્ટમાં ટકવા પાત્ર ન હોવાની અરજી કરી હતી, જેને હાઈકોર્ટે પહેલા રાહત આપવાનો ઇન્કાર કરી દીધો અને હવે સુપ્રીમ કોર્ટે પણ ચુડાસમાને આ અરજી પરત અહીં જે પર જે રાહત છે તે માટે ઇન્કાર કર્યો છે. હવે અશ્વિન રાઠોડે કરેલી અનિયમિતતાના આક્ષેપની અરજી ઉપર ફરી હાઈકોર્ટમાં જ સુનાવણી હાથ ધરવામાં આવશે.